ભરૂચના પાંચમતી જેવા ભરચક વિસ્તારમાં આવેલ અંબિકા જ્વેલર્સમાં ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપનાર સુરતના યુપીવાસી એન્જિનિયર સહિત ચાર ઇસમોની ટોળકીને ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 27.71 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. ભરૂચના પાંચમતી પાસે આવેલ અંબિકા જ્વેલર્સમાં 7 સપ્ટેમ્બરના રોજ દોડે દાડે ત્રાટકેલા ચાર લૂંટારૂ અને જ્વેલર્સના માલિક નિખિલભાઈ તથા બાજુમાં રહેલ કલ્યાણી જ્વેલર્સના માલિક મહેશભાઈ પર ગોળીબાર કરી દુકાનમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાને લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે ભરૂચ એલસીબી તથા એસઓજી અને વડોદરા તેમજ નર્મદા જિલ્લા એલસીબીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ગુનાના 48 કલાકમાં જ સીસીટીવી કેમેરા સહિતના સર્વેલન્સ સાધનોની મદદથી દહેજ અને પાલેજ તરફ બાઇક પર લૂંટ કરીને ભાગેલા આરોપીના વાહનોના રજીસ્ટ્રેશન નંબર મેળવીને સુરતના સચિન વિસ્તારમાં રહેતા આશીષ પાંડે તથા તેના સાગીર હતો અજય પાંડે અને સુરજ યાદવ તેમજ રિંકુ યાદવને અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડી તેમની પાસેથી લૂંટના દાગીના સહિતનો મળી કુલ રૂપિયા 27.71 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા ટેક્સટાઇલ એન્જિનિયર આશીષ પાંડે તેમના પર થઈ ગયેલા 5 લાખનું દેવું ઉતારવા માટે તેના સચિન ખાતે રહેતા હોમવતની એવા સાગીરાતો સાથે મળીને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ અંગે વધુ તપાસ ભરૂચ પોલીસ કરી રહી છે. ગઈ તારીખ 7/9/2020 બપોરના 2 વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાંચબત્તીમાં સર્કલ પર આવેલ અંબિકા જ્વેલર્સમાં કુલ 4 અજાણ્યા ઇસમો ફાયર આર્મ્સ એટલે કન્ટ્રી મેડ પિસ્ટલ સાથે જ્વેલર્સ શોપમાં ઘૂસી જ્વેલર્સ શોપના માલિક નિખિલભાઈ તથા બાજુમાં આવેલી કલ્યાણ જ્વેલર્સના માલિક કે જે બંને પિતરાય ભાઈઓ છે મહેશભાઈ ઉપર ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ કરી પછી બહાર આવી સર્કલ પર પણ ડરાવવાના ઈરાદાથી હવામાં ફાયર કરી અને સોનાના દાગીનાઓ લૂંટી નાસી ગયેલ. જે સંદર્ભે અમારા IGP શ્રી વડોદરા રેન્જની સૂચના તથા બનાવની ગંભીરતા જોતાં સ્થળ વિઝિટ કરી સ્થળ ઉપર DYSP શ્રી ભરૂચ LCB SOG પેરોલ ફોલ્લો ઉપરાંત ભરૂચ શહેર એ ડિવિઝનના ટીમો અને વધારામાં નર્મદા તથા બરોડા ગ્રામ્યમાંથી પણ LCB SOGની ટીમો આવેલી એ તમામને ડોગ સ્કોડ FSL બેલેસ્ટિક એક્સપર્ટની મદદથી ગુનાની તપાસ કરવાને માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ગુના સંદર્ભે ગુનેગારોએ ગુનો કરતા પહેલાં રેકી આચરી હશે એવું ચોક્કસ અમારા ધ્યાન ઉપર આવતા રાજ્ય સરકારનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે વિશ્વાસ વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટવાઇડ એડવાન્સ સિક્યુરિટી એ અંતર્ગત આપણા ભરૂચ શહેરમાં ખૂબ એડવાન્સ CCTV કેમેરા લાગેલા છે એ મદદથી અમે આરોપીઓનું બનાવ સ્થળે આવવાના એન્ટ્રી એક્ઝિટની તપાસ કરતા હતા. તે દરમિયાન અમને જાણવા મળ્યું કે એક મોટરસાયકલ ઉપર 2 આરોપીઓ લિંક રોડ થઈ અને બાયપાસ થઈ અને દહેજ તરફ ગયા છે અને એક આરોપી હોન્ડા એક્સેસ બાઇક ઉપર દહેજ તરફ ગયેલ છે. જ્યારે એક આરોપી ઝપાઝપી દરમિયાન જ્વેલર્સના માલિકે લોડેડ પિસ્ટલ એક આરોપી પાસેથી ઝૂંટવી લીધેલ. એની હિંમતને દાદ આપવી જોઈએ, સરાહનીય, અને લોકોને ઉદાહરણરૂપ એમને બહાદુરી બતાવી છે એ માટે એમને હું બિરદાવું છું. અને એ આરોપી પગે ચાલતા ભાગવું પડ્યું તો એ તમામની અમે શોધખોળ કરતા હતા. હાઈવે ઉપર નાકાબંધી હતી. દરમિયાન પાલે તરફના હાઈવેથી ઇન્ટિરિયર વિસ્તારમાં ગુનામાં વપરાયેલ બજાજ પ્લેટિનમ ગાડી તથા હેલ્મેટ એ મળી આવેલ, જે અમે ખરાઈ કરતા એ ગુનામાં વપરાયેલું જ હતું. અને એક આરોપી દહેજ ગયેલ. આ એડવાન્સ જે કેમેરા અમારા લાગેલા છે વિશ્વાસ પ્રોજેક્ટના, એની મદદથી તપાસ કરતા અમને ગુનામાં વપરાયેલ એક વાહનનો રજીસ્ટ્રેશન નંબર મળી આવેલ. એ રજીસ્ટ્રેશન નંબરમાં પણ ચેડા કરેલ છે, પણ અમારા જે એડવાન્સ કેમેરાની મદદથી એ છુપાવી શકા નહીં. અને વાહનનો નંબર તથા આરોપીનું નામ મળતા અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરતા આરોપીનું લોકેશન સુરત ખાતે મળી આવેલ, જેથી LCB SOG પેલોલ ફોલ્લો તથા અન્ય ટીમોને અલગ અલગ ટીમો બનાવી ભરૂચ દહેજ તથા સુરત ખાતે રવાના કરેલ. સુરત ખાતે પહોંચેલી અમારી ટીમને
આરોપીઓનું લોકેશન ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત રેલવે સ્ટેશન હોવાનું મળેલ. તુરંત અમારી ટીમ સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયેલ. LCBPA શ્રી ઝાલાને નેતૃત્વમાં ત્યાં પહોંચતા ખબર પડેલ કે આરોપીઓ અવધ એક્સપ્રેસમાં બેસી અને યુપી તરફ નીકળી ગયેલા છે. અવધ એક્સપ્રેસે સુરત રેલવે સ્ટેશન છોડી દીધેલું. રેલવેના કર્મચારીની મદદથી આરોપીઓની એક્ઝેક્ટ ડિટેલ ટ્રેનમાં મેળવી અને અંકલેશ્વર ખાતે અમારી LCBSOGની ટીમો એક્ટિવ કરી અને અંકલેશ્વર RPF GRPની મદદથી ટ્રેન અંકલેશ્વર રોકાવી કુલ 2 આરોપીઓને ત્યાં આખી ટ્રેન કોર્ડન કરી અને રોકાવી ઉતારી અને એમને સર્ચ કરતા ગુનામાં ગયેલ ઓરિજિનલ સોનાનો મુદ્દામાલ મળી આવેલ. ગુનેગારની વિશેષ પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓ વહેલી સવારે સુરતથી બસ મારફતે કાનપુર જવા રવાના થનાર છે એવી માહિતી મળતા ત્યાં જે મૈદરપુરા વિસ્તારમાંથી બસ ઉપડે છે ત્યાં એરિયા કોર્ડન કરી અને આરોપીઓ બસમાં બેસવા આવતા બીજા 2 આરોપીઓને પકડી પાડેલ. એ રીતે ગુનામાં જે કુલ 4 આરોપીઓ એ ભાગ ભજવેલ એ તમામ 4 આરોપીઓ ગુનામાં વપરાયેલ એક બજાજ પ્લેટિના મોટરસાયકલ ગુનામાં ગયેલ ઓરિજિનલ તમામ સોનાના દાગીના જેમાં 27 ચેન ઓછા વત્તા વજનની થઈ અને એની જે મળી આવેલ છે એ હસ્તગત કરેલ છે. જો અમારી ટીમ થોડો સમય લેટ પહોંચી હોત તો આરોપીઓ બસ અને ટ્રેન મારફતે કાનપુર કે યુપી પહોંચી જાત અને ત્યાંથી પકડવા અથવા ઓરિજિનલ મુદ્દામાં મળવો મુશ્કેલ થઈ જાત. જેથી વિશ્વાસ પ્રોજેક્ટ અમારા જિલ્લાની ટીમો બહારના જિલ્લાથી આવેલી ટીમો RPF GRP અને ઇવન સુરત સિટી પોલીસની મદદથી ટીમવર્કથી 48 કલાકમાં આ ગુનો અમે મૂળ આરોપીઓ મૂળ વ્હીકલ સાથે પકડી પાડેલ છે. કુલ 4 આરોપીઓ પકડાયેલ છે એ તમામે તમામ યુપીના રહેવાસીઓ છે. એમાં 2 આરોપીઓ આશીષ રામદેવ પાંડે અને અજયકુમાર પાંડે એ કાકા ભત્રીજા છે. આશીષ રામદેવ પાંડે જે મેઇન આરોપી છે આ બનાવનો એ અગાઉ આપણા દહેજમાં કામ કરતો હતો એટલે ભરૂચના સિટી વિસ્તારમાંથી પૂરી રીતે વાકેફ હતો. આ જ્વેલર્સ શોપમાં અવારનવાર પોતાના પરિવાર સાથે શોપિંગ કરવા જતો હતો અને એને બનાવના દિવસે અને આગલા દિવસે એ સર્કલ ઉપર પોલીસની હાજરી ટ્રાફિકની કેટલો વધઘટ હોય છે એ તમામ રેકી કરી અને એ સંદર્ભે બપોરના 2 વાગ્યાના અરસામાં જ્યારે ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉપર નહીં હોય કે જમવા ગયો હોય અથવા ટ્રાફિક ઓછો હોય ત્યારે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે ગુનાને અંજામ આપેલ. આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની પૂછપરછ કરતા અજય પાંડે જોનપુર જિલ્લા યુપીના જોનપુર જિલ્લામાં હથિયારના ગુનામાં પકડાયેલી હકીકત જણાવે છે તથા સુરજ યાદવ અને રિંકુ યાદવ ઉત્તર પ્રદેશના જોનપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ તથા નાની મોટી ચોરીઓમાં પકડાયેલ હોવાની હકીકત જણાવે છે. જે સંદર્ભે અમે વિશેષ તપાસ કરી રહેલ છીએ. સર, નાની મોટી ચોરી કરવાવાળા ચોરોએ આટલા મોટા ગુનાને અંજામ આપી દીધો, અંધાધૂન ફાયરિંગ કરવા સુધીની પરિસ્થિતિ આપને કઈ રીતે જુઓ છો? હા, બિલકુલ. જે મુખ્ય આરોપી છે આશીષ પાંડે એ 5-1 લાખના દેવામાં હતો. એ અમે એના બેંક ટ્રાન્ઝેક્શન એની પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું. એ દેવામાંથી બહાર આવવા માટે એને પોતાના વતનના આ મિત્રોને બોલાવી અને સુરત ખાતે રહેતા હતા એમને સમજાવી ઉશ્કેરી અને ખૂબ સારો પૈસા મળશે એ રીતે લૂંટનો પ્લાનનો એને અંજામ આપ્યો. સર, ટ્રેનમાંથી આરોપીઓને પકડવું મુસાફરોની મોટી સંખ્યા છે, પોલીસ માટે એક પડકાર રહ્યો છે, તો આખું ઓપરેશન કઈ રીતે કરાયું? રેલવે સુરત રેલવે સ્ટેશનથી જ રેલવેના કર્મચારીઓ મારફતે અમને આરોપીનું એક્ઝેક્ટ કયા કોચમાં મુસાફરી કરી રહ્યા છે એ માહિતી મળે. અમારી ટીમો અહીંયા તૈયાર હતી અને ઇવન અંકલેશ્વર સ્ટેશન ખાતે RPF અને GRP પોલીસની પણ મદદ લીધેલી એટલે મોટો પ્રશ્ન ઉદ્ભવેલ નહીં. સર, જે ગુનામાં હથિયારો વપરાયા છે એ ક્યાંથી લાવ્યા છે અને અગાઉ પણ કોઈ યુઝ થયા એવું કોઈ માહિતી? તમામ હથિયારો ઉત્તર પ્રદેશથી લાવેલા છે અને આ ગુના મારફતે આપણા રાજ્યમાં આ ગુનાની મદદ આ હથિયારોની મદદથી આપણા રાજ્યમાં કોઈ ગુનો આચરેલ છે કે કેમ એ